જોતાજ મોઢામાં પાણી આવી જાય તેવા આજે હું તમારી સાથે બાજરી અને મેથીના વડાની રેસીપી લઈને આવી છું. એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરીને આ વડાને ખૂબ જ સરસ ખસ્તા અને ક્રિસ્પી બનાવી શકીએ છીએ. આ વડાને મેં એક સ્પેશિયલ ચટણી સાથે સર્વ કર્યા છે, પણ ચટણીની રેસીપી મેં શેર નથી કરી. આ ચટણી મેં લીલી મેથી અને આચારી મસાલામાંથી બનાવી છે. જો ચટણીની રેસીપી તમારે જોતી હોય તો મને કોમેન્ટ બોક્સમાં અવશ્ય કહેજો. કેમ છો બધા? હું છું નિરાલી ગુજરાત, ટ્રેઝર ફૂડના કિચનમાં તમારું સ્વાગત કરું છું. તો ચલો વડાની રેસીપી જોઈ લઈએ. તો તે માટે એક મોટા વાસણની અંદર 4 ચમચી મેં છીણેલો ગોળ લીધો છે અને આ ગોળને ખૂબ જ સરસ મિક્સ કરવા માટે ઘરની જ વાટકીને સેટ કરીને મેં 1 વાટકી ખાટી છાશ લીધી છે. તેમાંથી થોડી છાશને તેમાં એડ કરીને હાથથી ચોળી લેશું. ગોળ નાખવાનું રીઝન એ છે કે બાજરીનો લોટ થોડો કડવાશ પડતો હોય છે, તો તેને કડવાશને આપણે બેલેન્સ કરવા માટે ગોળ લેવાનો છે. હવે ઘરની જ વાટકીને સેટ કરીને મેં 2 વાટકી બાજરીનો લોટ લીધો છે. હવે આપણું સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ કે જેની મેં તમને વાત કરી છે તે છે 1 ચમચો ચોખાનો લોટ અને 1 ચમચો ચણાનો લોટ. ચણાના લોટથી વડા ટેસ્ટી બનશે અને ચોખાના લોટથી વડા ક્રિસ્પી બનશે. હવે 1/2 વાટકો ભાખરીનો લોટ, જે કરકરો લોટ આવે છે ઘઉંનો, તે મેં લીધો છે. અને હવે અહીં મેં 200 ગ્રામ જેટલી લીલી મેથીને એકદમ સરસ ઝીણી સમારીને ધોઈને એડ કરેલી છે અને તેને ચોપ કરી લીધેલી હતી. હવે અજમાના પાન મેં 10 નંગ લીધા છે. જો તમારી પાસે અજમાના પાન ન હોય તો તમે ડ્રાય અજમા આવે છે તેને 1/2 ચમચી કે 1 ચમચી જેટલા એડ કરી શકો છો. હવે 2 ચમચી મેં તીખા મરચાંની કટકી લીધી છે અને 1 આદુનો ટુકડો લીધો છે, જેને હું છીણીને એડ કરું છું. આદુ મરચાં જો ફૂલ પ્રમાણમાં તમે યુઝ કરશો તો વડાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તમે જ્યારે આ રીતે લોટની કોઈ પણ રેસીપી બનાવો તેમાં મસાલા તમે જો ભરપૂર રાખશો તો વધારે તે રેસીપી ટેસ્ટી બનશે. હવે 2 ચમચી જેટલા તલ એડ કરી દેશું. અહીં તમે શીંગનો અધકચરો ભૂકો પણ એડ કરી શકો છો. હવે વડામાં કલર લાવવા માટે 1/2 ચમચી જેટલો હળદર પાવડર એડ કરી દેશું. 1/2 ચમચી ધાણા જીરું પાવડર એડ કરી દેશું. અહીં તમે 1/2 ચમચી જેટલો મરી પાવડર પણ એડ કરી શકો છો. હવે 1/2 ચમચી ગરમ મસાલા પાવડર એડ કરી દેશું. 1/2 ચમચી લાલ મરચું પાવડર એડ કરી દેશું. જે પ્રમાણે તમે તીખું ખાતા હોય એ પ્રમાણે તમે સ્પાઇસી એડ કરી શકો છો. અને 1/2 ટીસ્પૂન હિંગ એડ કરીશું, જેનાથી વડાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. હવે અહીં 1/2 ચમચી જેટલું મીઠું એડ કરીશું અને મેથીને આપણે આ રીતે થોડી ચોળી લેવાની છે, જેથી વડામાં તે ખૂબ જ સરસ મિક્સ થઈ જાય. મેથીને આવી રીતે ચોળવાથી મેથીમાંથી પાણી છૂટું પડે છે અને તેની ફ્લેવર વડામાં ખૂબ જ સરસ આવે છે. હવે 4 ચમચી જેટલું અંદર તેલ એડ કરીશું, જેનાથી વડા સોફ્ટ બનશે. અને હવે તેને મિક્સ કરીને આપણે ખાટી છાશ એડ કરવાની છે. તો જે આપણે 1 વાટકી છાશ લીધી હતી તે છાશને આપણે ધીમે ધીમે એડ કરીને લોટ બાંધી લેવાનો છે. અહીં તમે ખાટું દહીં પણ યુઝ કરી શકો છો. તો 1/4 કપ જેટલું દહીં લો તો તમારો લોટ કમ્પ્લીટ બંધાઈ જશે. અને હવે લોટને આપણે આ રીતે મિક્સ કરીને 15 મિનિટ માટે રેસ્ટ આપી દેશું. અને હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફ્રેન્ડ્સ, રિક્વેસ્ટ કરું છું કે ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને લોટને 15 મિનિટ માટે રેસ્ટ આપી દેશું. હવે 15 મિનિટ બાદ લોટ આપણો ખૂબ જ સરસ સેટ થઈ ગયો છે અને ફરીથી તેને આ રીતે થોડો મસળી લેવાનો છે. લોટની ઉપર 1 ચમચી જેટલું તેલ એડ કરીને લોટને ફરીથી આપણે મસળવાનો છે. જેમ લોટ બાજરાનો આપણે મસળીએ ને તેમ તે ખૂબ જ સરસ સોફ્ટ બને છે અને કોઈ પણ આપણે તેની આઈટમ બનાવીએ તે ખૂબ જ સરસ ક્રિસ્પી અને ખસ્તા બને છે. હવે હાથમાં થોડું તેલ લગાવીને થોડો લોટ લેશું અને એક જ સરખા સમાન પીસીસ કરી લેશું, જેથી એક જ સરખા વડા આપણા તૈયાર થશે. તો આ રીતે થોડા થોડા આ રીતે પીસીસ કરતા જશું. તો બધા જ પીસીસ આ રીતે થઈ ગયા છે અને તેના આપણે એક જ સરખા આ રીતે વડા બનાવવાના છે. અને હાથેથી જો વડા બનાવવામાં આવે તો વડામાં સેજ પણ ક્રેક નથી આવતી અને આ પ્રમાણે તેની જાડાઈ રાખવાની છે. આ પ્રમાણે તેને આપણે પ્રેસ કરીશું અને આટલું જ આપણે વડું બનાવવાનું છે. હવે આવી રીતે બધા જ વડા મેં તૈયાર કરી લીધા છે. તમે જોઈ શકો છો કે બધા જ વડા આપણા તૈયાર થઈ ગયા છે. હવે તેને આપણે ફ્રાય કરવાના છે. તો સાઈડમાં મેં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું અને તેને સેજ ચેક કરી લઈએ.
तो एकदम જ તેલ ગરમ ના થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। તો આ રીતે હળવું તેલ ગરમ થાય ત્યારે જ તેમાં આપણે વડા તૈયાર કરેલા એડ કરવાના છે। એક સાથે જે પ્રમાણે તમારું વાસણ હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો। અહીં હું 7 થી 8 વડાને એડ કરી રહી છું અને સ્લો ટુ મીડિયમ ગેસ પર આ વડાને આપણે ફ્રાય કરવાના છે। તો થોડી વાર તો વડાને તેમ જ રહેવા દેશું અને ત્યારબાદ જ વડાને ફોકની મદદથી પલટાવી લેશું। થોડી થોડી બ્રાઉન કલરની ડિઝાઇન તેમાં આવવા લાગી છે। તો વડા ફૂલી રહ્યા છે તો તમે જોઈ શકો છો। સ્લો ટુ મીડિયમ ગેસ પર ફ્રાય થવા દેશો એટલે વડા એકદમ સરસ ક્રિસ્પી, અંદરથી એકદમ સરસ સોફ્ટ અને તે ફૂલેલા બનશે, કેમ કે આપણે તેની અંદર ચણાના લોટનો યુઝ કર્યો છે અને સાથે ચોખાના લોટનો યુઝ કર્યો છે, જેનાથી વડા ક્રિસ્પી અને ખસ્તા બનશે। તો હવે વડા સરસ રેડિશ બ્રાઉન કલરના થઈ ગયા છે અને એકદમ સરસ ઉપર આવીને તે ફ્રાય પણ થઈ ગયા છે। આ રીતે ઉપર આવી જાય એટલે વડા એકદમ સરસ હળવા અને ફ્રાય થઈ જશે। તો આ પ્રમાણે બધા જ વડાને આપણે ફ્રાય કરવાના છે। હવે એક બીજી રીતથી પણ તમને વડા બતાવી દઉં કે તે કઈ રીતે આપણે બનાવીએ। તો એક વાટકીમાં મેં 4-5 ચમચી તલ લીધા છે અને વડાને તેમાં ડીપ કરીને બંને બાજુ મેં તલનું કોટિંગ કર્યું છે અને તેને સહેજ હાથથી દબાવી દીધા છે। એ રીતે બધા જ વડા આપણે તલથી કોટ કરી લેશું અને તેને પણ આપણે ફ્રાય કરી દેશું। તો હાથથી પ્રેસ કરવાથી તલ તેલમાં બિલકુલ છૂટશે નહીં અને વડા એકદમ સરસ બંને બાજુ ક્રિસ્પી અને ખૂબ જ સરસ તેનો ખાવાથી મોંમાં ટેસ્ટ આવશે। તો આ વડાને પણ આપણે સ્લો ટુ મીડિયમ ગેસ પર જ ફ્રાય કરવાના છે। લુક જુઓ તમે કેટલો સરસ આવી રહ્યો છે। તો આ રીતે ફોકની મદદથી જ બંને બાજુ પલટાવીને વડાને ફ્રાય કરવાના છે। કેટલો સરસ તેનો લુક આવ્યો છે અને સેજ પણ તલ આપણા બળ્યા નથી, એકદમ સરસ વ્હાઈટ રહ્યા છે। તો આ રીતે રેડિશ બ્રાઉન કલર આવે એટલે વડા ફ્રાય થઈ ગયા છે। તો આ પ્રમાણે વડાને ફ્રાય કરી લેવાના છે। આ વડાને તમે રાંધણ છટ નિમિત્તે રાંધીને શીતળાશા તમે જ્યારે ઠંડુ ખાવાનું હોય ત્યારે એક ટાણામાં તમે ખાઈ શકો છો। અને આ વડાને મેં કેરીની ચટણી જેની રેસીપી મેં મારી ચેનલમાં અપલોડ કરેલી છે, લિંક મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, અને બીજી જે યલો કલરની ચટણી છે તેની મેં લીલી મેથી અને આચારી મસાલામાંથી બનાવી છે। જો તમારે તેની રેસીપી જોતી હોય તો તમે જરૂરથી મને કોમેન્ટ બોક્સમાં કહેજો। તો રેસીપી ગમી હોય તો રેસીપીમાં લાઇક અને કોમેન્ટ કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલને શેર કરજો।